બનાસકાંઠા જિલ્લામાં શહેરોની હાલત ખરાબ છે. દિવસે ને દિવસે વિકરાળ બનતો કોરોના વાયરસ હવે ગામડા સુધી પણ પહોંચી રહ્યો છે. કોરોના વાયરસથી થતા મોત પણ ચોંકાવી રહ્યા છે. સાથે બેવડી ઋતુના કારણે ઘરે ઘરે માંદગીના દર્દીઓ પણ જોવા મળી રહ્યા છે, જેમાં લોકોને શરદી, ખાંસી તેમજ તાવની અસર વધુ થઈ રહી છે. જો કે ગામડામાં રહેતા લોકો ઘરખત્તું સારવારથી પણ સાજા થઈ જતા હોય છે, જેમાં સૌથી અસરકારક હોય તો આયુર્વેદિક ઉકાળો છે. થાનેરા બનાસ ડેરી દ્વારા ગામડાની દૂધ મંડળી પર ઉકાળા વિતરણની શરૂઆત કરી છે. દૂધ મંડળી પર આવતા ગ્રાહકો આયુર્વેદિક ઔષધિઓથી ભરપૂર ઉકાળાનું સેવન કરી શરદી, ખાંસી જેવા વાયરલ રોગ સામે રક્ષણ મળી રહે તે માટે ગામે ગામ ઉકાળા વિતરણની અભિયાનની શરૂઆત થઈ છે. થાનેરા તાલુકાના અનેક ગામડાઓમાં પણ ઉકાળા વિતરણ અભિયાનની શરૂઆત થઈ છે. થાનેરા તાલુકાના વાસણ ગામની દૂધ મંડળી પર આયુર્વેદિક ઉકાળો ગ્રામજનો અને દૂધ ગ્રાહકોને પીવડાવવામાં આવ્યો હતો, જે દરમિયાન દૂધ મંડળી પર આવતા ગ્રાહકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે પણ અનુરોધ કરાયો હતો. થાનેરા તાલુકા પંચાયતના સદસ્ય તેમજ રબારી સમાજના આગેવાન હાથીભાઈ રબારીએ બીકે ન્યૂઝ ચેનલના જનજાગૃતિ અભિયાનમાં સાથે રહી આગામી લગ્ન પ્રસંગમાં લોકો ભેગા ના થાય અને સરકારના નિયમોનું પાલન થાય તેવી અપીલ કરી હતી. આજે વાસણ ગામે ડેરી ઉપર આપણા ડેરીના કર્મચારી મંત્રીશ્રી આ કોરોનાની મહામારી માટે ઉકાળાનું આજે વિતરણ કર્યું અને તમામ આગેવાન, રાજકીય આગેવાન, સામાજિક આગેવાન, આ બીમારી ખૂબ ભયંકર છે અને આ વખતે તો એવું કે ગઈ વખત કરતી આ વખતે ખૂબ મૃત્યુ થવા મળ્યા છે. એના કરતી બધાને કોઈ મેળાવડો નથી કરવો અને રાવણ બધા બંધ રાખવા અને કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈને પહેલું થઈ ગયું હોય તો ભલે બે ચાર વીસ પચીસ જણા થાય એના લગ્ન કરાવે, આવી પરિસ્થિતિ કરીને જો બીમારીમાંથી બચી શકે અને આ કોરોના માટે ખૂબ જાગૃત રહેવું પડશે અને બધા લોકો જો એમ રાખશે કે ભાઈ આપણે આ કોરોના સામે ગમે તેમ કરીને આપણે પાછો પાડવો હોય તો બધાને મનનું મન નક્કી કરવું પડશે કે આપણે રામણું નથી કરવું, ગામું ગામ નક્કી થશે તો આ બધું રોગથી આપણે બચી શકશે. અને ખૂબ ભયંકર બીમારી છે અને લોકો ખૂબ મરે છે. આજે હોસ્પિટલમાંથી બહુ સાત આઠ લાશો ઉપડે છે. એટલે આ બધાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે આ બચાવવા માટે બધાને કોઈ મેળાવડો કરવો નથી.